ગુજરાતી મીડિયમના શ્રી અન્ય ઓનલાઈનમાં જે લોકો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એવા શિક્ષક ભાઈ બહેનો અન્ય મહાનુભાવો અને મિત્રો સૌ પ્રથમ તો આરેકન્યા ગુરુકુળને હું હાર્દિક અભિનંદન આપવા માગું છું કે આવી રીતે આ જ્ઞાનધારા શ્રેણી નો પ્રારંભ થયો છે અત્યારે જ્યારે કોરોના વાયરસના પેન્ડેમિકને કારણે કાર્યક્રમો થવા મુશ્કેલ છે ત્યારે ઓનલાઈન કાર્યક્રમો દ્વારા શિક્ષકોને ભાથું મળતું રહે પ્રેરણા મળતી રહે એ માટેના આ જે પ્રયત્નો છે અત્યંત સ્તુત્ય પ્રયત્નો છે અને મને આશા છે કે એના દ્વારા શિક્ષક ભાઈ બહેનોનું મોટિવેશનલ લેવલ એ જળવાઈ રહેશે અને એ લોકો પોતાનું પ્રદાન હજી વધારે સારી રીતે વિદ્યાર્થીઓના ચારિત્ર ઘટાડ માટે કરી શકશે બહુ સરસ આર્યકરના ગુરુકુળ દ્વારા જે શિક્ષણ અપાઈ રહ્યું છે એવું શિક્ષણ બહુ ઓછી સંસ્થાઓમાં અપાઈ રહ્યું છે વિશેષ કરીને સ્વામી વિવેકાનંદ કહેતા હતા વોટ વી બોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન આપણે મનુષ્ય નિર્માણકારી શિક્ષણ જોઈએ છે ચારિત્ર નિર્માણ વાળું શિક્ષણ જોઈએ છે આવું શિક્ષણ બહુ ઓછી જગ્યાએ આજે આપવામાં આવી રહ્યું છે ત્યારે આ રેકરના ગુરુકુળ એ જાણે કે રણ પ્રદેશમાં વીડીની જેમ મૂલ્યોના સિંચન માટેના પ્રયત્ન માટે પ્રયત્નમાં એમાં રથ છે એ બહુ મોટી વાત છે જૂના જમાનામાં બધું શિક્ષણ એ ગુરુકુળોમાં અપાતું હતું અને સ્વામી વિવેકાનંદ એમ માનતા એ ગુરુકુળનું શિક્ષણ એ જ શ્રેષ્ઠ શિક્ષણ છે અને એ ગુરુકુળોમાં બે પ્રકારની વિદ્યાનું પ્રદાન કરવામાં આવતું વિદ્યાર્થીઓને મૂડકોપનિષદમાં કહેવામાં આવ્યું છે વે વિદ્યે વેદિતવ્યે વ્યે પરાચૈવ પરાચ બે પ્રકારની વિદ્યાનું પ્રદાન થતું હતું પરાવિદ્યા અપરાવિદ્યા અપરાવિદ્યા એટલે જે કંઈ આપણે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ જેટલું પણ તમે કરો છો ત્યાં સુધી કે વેદોનો અભ્યાસ એ પણ અપરાવિદ્યા છે તો પરાવિદ્યા પરાવિદ્યા એટલે જે પરમ તત્વ એના વિશેનું જ્ઞાન પરમ તત્વનું પરા વિદ્યા તો બંને વિદ્યા અને પરાવિદ્યા દુર્ભાગ્યથી આપણે માત્ર અપરા વિદ્યા જ દેવામાં આવે છે પ્રદાન કરવામાં આવે છે અને એમાં પણ પાછું એ માત્ર પોપર્ટી ઉડાન દેવામાં આવે છે એ વિડંબના છે પણ ધીરે 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 આવી આદર્શ સંસ્થાઓ જ્યારે વધશે અને સ્વામી વિવેકાનંદના જે વિચારો અને બીજા પણ આપણા દેશના ઘણા બધા મહાપુરુષોએ શિક્ષણ વિશેનું ચિંતન કર્યું છે એ બધાના શિક્ષણના વિચારો જ્યારે મૂર્ત સ્વરૂપ ધારણ કરશે ત્યારે સ્વામી વિવેકાનંદનું જે સ્વપ્ન હતું આપણા બીજા મનુષ્યોનું સ્વપ્ન હતું કે ભારત મહાન બનશે ફરીથી વિશ્વગુરુ બનશે એ સંભવ થઈ શકશે માત્ર શિક્ષણ દ્વારા એજ્યુકેશન 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 એલોન ઇઝ ધ પેરેશિયા ફોર ઓલ અવર ઇબલ્સ આપણી બધી સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે શિક્ષણ તો એ થઈ શકશે કે જ્યારે આપણે આ બંને પ્રકારનું શિક્ષણ આપણે આપણી સંસ્થાઓમાં આપશું અત્યારે જે અપરા વિદ્યા દેવામાં આવે છે એ પણ માત્ર માહિતીનો સંચય છે સ્વામી વિવેકાનંદ કહે છે

માનવ જાતિને સુખી કરવી હશે અને શાંતિની સ્થાપના આપણે વિશ્વમાં કરવી હશે તો આપણે એનલાઇટન પ્રબુદ્ધ નાગરિક એનું નિર્માણ કરવું પડશે અને એના માટે આ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એ પ્રકારનું શિક્ષણ આપણે દેવું પડશે અને મોટા મોટા સાયકોલોજીસ્ટ પણ આજે કહે છે અત્યાર સુધી અબ્રાહમ માસ્લો પણ स्व सेल्फ एक्चुअलाइजेशन की बात करता था हबे कहे छे सेल्फ ट्रांसेंडेंस द फारदर रिचेस ऑफ ह्यूमन नेचर पुस्तक में कहे छे नॉट ओनली सेल्फ एक्चुअलाइजेशन बट सेल्फ ट्रांसेंडेंस इज द गोल ऑफ लाइफ मात्र अपरा विद्या द्वारा पूर्ण व्यक्तित्व निर्माण नहीं થાય परा विद्या की पण आवश्यकता छे तो आज सर्वांगी व्यक्तित्व विकास स्वामी विवेकानंद जी ने, ने कहे छे शारदिक विकास માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ આવો સર્વાંગી વિકાસ થઈ રહ્યા છે અને એટલા માટે અમારો એક વિશેષ સંબંધ છે જે હમણાં તમે સાંભળ્યું હું જયારે આઠ વર્ષ પોરબંદરમાં હતો ત્યારે કોઈ પણ કાર્યક્રમ ગુરુકુળના વિદ્યાર્થીઓ વગર પૂર્ણ નહોતો થતો ચાહે અમારી સ્પર્ધા હોય એમાં પણ એ લોકો જ સૌથી આગળ આવે સૌથી વધારે ઇનામો એ જ લઈ જાય અને જ્યારે પણ કોઈ યુવા સંમેલન હોય કે કોઈ પણ હોય ત્યારે પણ એ લોકો સૌથી સામે બેઠેલા હોય અને હજારો હજારો વિદ્યાર્થીઓ આવતા હતા મને યાદ છે બારમી જાન્યુઆરી બે હજાર છ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એનું તો આપણે તમે પુસ્તક વાંચ્યું હશે ઇન્ડિયા ટુ ઝીરો ટુ ઝીરો ઇન્ડિયા એ ડેવલપડ કન્ટ્રી વાય બીકોઝ મોર દેન એનીબડી એલ્સ ઇટ ઇઝ યુ આર શેપિંગ ધ ફ્યુચર જનરેશન જો તમે શિક્ષક હો કોઈ પણ પ્રકારના શિક્ષક હો તો તમે ભારતને વિકસિત ભારત બનાવવામાં બહુ મોટી ભૂમિકા અદા કરી શકો છો કેમ કારણ કે ભવિષ્યની પેઢીઓનું નિર્માણ તમારા દ્વારા થઈ રહ્યું છે એ ડોક્ટર કલામ અહીંયા બે વાર આવી ગયા પહેલા તેરમી ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ એમણે ભાવસિંગી હાઈસ્કૂલમાં જે વિવેકાનંદ સ્કૂલનું અમે વિવેકાનંદ વિદ્યા નિર્માણ કર્યું એના માટે આવ્યા હતા ત્યારે આ એઓ રાષ્ટ્રપતિ નહોતા બન્યા પણ અમને કહ્યું હતું અમે અમારા મારા પ્રવચનમાં અમે વોટર ઓફ થેન્ક્સમાં આભાર વિધિમાં કહ્યું હતું કે માત્ર ભારત રત્ન નથી એ વિશ્વ રત્ન છે અને બહુ જલ્દીથી મોટા થશે અને કોઈને કલ્પના પણ નહોતી ચાર મહિનાની અંદર તેઓ રાષ્ટ્રપતિ થયા ને રાષ્ટ્રપતિ થયા પહેલા તો રાજકોટથી પોરબંદરમાં પણ મેં સાથે યાત્રા કરી હતી અહીંયા વિવેકાનંદ જે મેમોરિયલ છે ત્યાં એમણે સ્વામી વિવેકાનંદનો જે ઓરડો છે આ વિવેકાનંદ મેમોરિયલમાં એ સાંભળીને છક થઈ ગયા કે અહીંયા સ્વામી વિવેકાનંદ ચાર મહિના રહી ગયા કન્યાકુમારીમાં ત્રણ દિવસ હતા ને આવડું મોટું મેમોરિયલ બન્યું હતું અહીંયા તો ચાર મહિના હતા અને જે ઓરડામાં હતા એ ઓરડામાં બેસીને પેલો ધ્યાનમાં મગ્ન થઈ ગયા એટલા મગ્ન થઈ ગયા પછી એમને અમારે કાર્યક્રમ મોડું થતું એમને હલાવવા પડ્યા અમને કે ભાઈ હવે મોડું થાય છે ત્યાં રાજકોટમાં પણ એવું થયું હતું અને પોતે પણ એમના પુસ્તકમાં લખ્યું છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સમાં કે ધેર ઇન ધ ઇન પોરબંદર વેર સ્વામી વેકાન સ્ટેટ આઈ વોઝ લોસ્ટ ઇન મેડિટેશન સમાધિ શબ્દ વાપર્યો નથી પણ એટલું કહ્યું છે કે હું ધ્યાનમાં ખોવાઈ ગયો હતો તે એ ડોક્ટર કલામને પહેલી વિઝિટ થઈ હતી અને પછી અમે લોકો પાછું કહી કે હવે ફરી પાછું આવવું પડશે તો સોળમી એપ્રિલ બે હજાર દિવસે હું ગયો હતો પહેલી જે સીડીયા મેં બનાવી હતી તેરમી ફેબ્રુઆરી બે ની એ સીડીયા મેં એને દેવા માટે ગયો હતો ત્યાર પછી રાષ્ટ્રપતિ બની ગયા એના પછીની વાત છે અને પછી મેં વાતચીતના પ્રસંગે કહ્યું કે ડોક્ટર કલામ તમે તો બહુ સરસ દેશ માટે આટલું બધું ચિંતન કરી રહ્યા છો પણ તમે વર્લ્ડ બેંકમાંથી ગમે એટલો પૈસો તમે લાવશો તો પણ આપણા દેશની ગરીબી દૂર નહીં થાય જીડીપી કદાચ વધી વધી જશે શકે છે પણ ગરીબી દૂર નહીં થાય કેમ સ્વામીજી કેમ એકદમ ઉત્તેજિત થઈ ગયા મેં કીધું ફોર ધ સિમ્પલ રીઝન ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સેટ વી પુટ વન યર પ્લાન ઓનલી ગ્રાસરૂટ લેવલ ફોર્મર પહેલાના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે એક રૂપિયો તમે નાખો પંચવર્ષીય યોજનાઓમાં તો માત્ર પંદર પૈસા છેવાડાના મનુષ્ય મળે છે બાકી બધા પચમાં જ ખવાઈ જાય છે પોકેટ ભરે છે બધા લોકો રેમ્પન્ટ એન્ટ કરપ્શન ધ કન્ટ્રી ટુડે ડે આખો બધો ભ્રષ્ટાચાર છે એટલે એ થોડા ચિંતામાં પડી ગયા વોટ ઇઝ ધ સોલ્યુશન સામજી સમાધાન તો બતાવો યુ ધ ઓનલી વન સોલ્યુશન વોટ વી શુડ ડન ઓન ફિફટીન ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન નાવ વી શુડ ડુ વોટ ઇઝ ધેટ જે આપણે કામ પંદરમી ઓગસ્ટ અડતાલીસ માં કરવું જોતું તે હવે આજે કરીએ ભાગ્યા ત્યારથી સવાર શું સ્વામી વિવેકાનંદ કહ્યું હતું શિક્ષણ 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 આપણી બધી સમસ્યાઓનું એક માત્ર સમાધાન છે શિક્ષણ પણ કેવી જાતનું શિક્ષણ મનુષ્ય નિર્માણકારી શિક્ષણ ચારિત્ર નિર્માણ વાળું શિક્ષણ એ આપશું તો જ આ ઇન્લાઇટન સિટીઝન બનશે અને તો આવતીકાલે જ્યારે એ લોકો ઓફિસર બનશે કે મોટી પદમાં રહેશે ત્યારે એ લોકો કરપ્શન નહીં કરે શિક્ષણથી જ આ પ્રારંભ કરવું પડશે

એનો પ્રારંભ કરવા છે આઈ નો નોટ એ પર્સન હુ કેન બી બેટર સુટેડ હુ ઇઝ બેટર સુટેડ ટુ ઇનોગ્રેટ ઇન્સ્ટિટ્યુશન મને તમારા કરતા વધારે કોઈ સારું વ્યક્તિ લાગતો નથી કે જે આવી મૂલ્ય શિક્ષણની સંસ્થાનો આરંભ કરી શકે એટલે તમારે આવવું પડશે એમને તું યસ સ્વામીજી કમ આઈકમ કમ પછી સામેથી કહેતા હતા કે હું આવીશ મેં કીધું નહીં આઈ વોન્ટ યુ ઓન ટ્વેલ્થ જનવરી બારમી જાન્યુઆરી સ્વામી બર્થડેમાં માં આવવું પડશે તો બે હજાર છ ની બે હજાર ત્રણ ની વાત છે બે હજાર ચાર માં આવી ન શક્યા બારમી જાન્યુઆરી બીઝી હતા વ્યસ્ત હતા બે હજાર પાંચ માં આવી શક્યા બસમાં બે વાર એમણે કેવડાવ્યું કે હું આવી જવું પૂર્વ નહીં ને બાર જનવરી તો છેવટે બારમી જાન્યુઆરી બે હજાર છ ના આવ્યા અને જેવા એરપોર્ટમાં એ હેલિકોપ્ટર નીચે ત્યાં સ્વામીજી આઈ હેવ ફોલોડ યોર આઈ હેવ એક્સીડેન્ટ ટુ યોર રિક્વેસ્ટ હિયર આઈ એમ ઓન ટ્વેલ્થ જનવરી

તો આદરણી સિદ્ધિરૂભાઈ મહેતા કારણ કે એ અમારા રામકૃષ્ણ મિશન વિવેકાન મેમોરિયલ પોર પોરબંદરની મેનેજિંગ કમિટીના અધ્યક્ષ ઘણા વર્ષો સુધી હતા જેમાં સાંભળ્યું તો એ બહુ સુંદર એક ફંક્શન હતું પાંચ હજાર લગભગ વિદ્યાર્થીઓ હતા તો સૌથી પહેલાં એમણે વિવેકાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુઝ કલ્ચર વિવેકનું ઉદઘાટન કર્યું અને પછી તે દિવસે સ્વામી વિવેકાનંદનો બર્થ હતો નેશનલ યુથ ડે હતો રાષ્ટ્રીય દિન હતો એટલે એમણે કેવી રીતે સ્વામી વિવેકાનંદજી એ માત્ર ભારતના નહીં સમસ્ત વિશ્વના એક મહાન વ્યક્તિ છે એની વાત કરી ટુ ધ હોલ ગ્લોબ નોટ ઓનલી ઇન્ડિયા અને પછી સ્વામી વિવેકાનંદ જમશેદજી ટાટા બંને જહાજમાં જ્યારે જાપાન થી શિકાગો જઈ રહ્યા હતા સ્વામી વિવેકાનંદ જઈ રહ્યા હતા શિકાગોમાં વિશ્વ ધર્મસભામાં ભાગ લેવા માટે અને જમશેદી ટાટા જઈ રહ્યા હતા ત્યાંના કોલંબિયન એક્સપોઝિશન જોવા માટે અને ટેકનોલોજી મેળવવા માટે તો બંને એક જ જહાજમાં સાથે જ હતા યોકોહોમાંથી વેન્કુવર સુધી ત્યારે લોકોની ઘણી બધી વાતચીત થઈ એ પછી જમશેદજી ટાટાએ પોતાના પત્રમાં લખી છે કે સ્વામીજી આપણે સાથે હતા આપને યાદ હશે અને ત્યારે તમે આ આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને મેળવવાની જે વાત કરી એનાથી હું બહુ જ પ્રભાવિત થયો છું ને હવે હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એ પ્રભાવ એ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમારા કરતાં વિશેષ બજે બીજે કોઈ વ્યક્તિ જો મને મળતી નથી કે જે આના માટે મને મદદ કરી શકે માટે તમે મને આમાં મદદ કરો એ પત્ર પણ એટલે ડોક્ટર કલામે પત્ર વાંચ્યો હશે મ્યુઝી ત્યાં આર્કાઇવ્સમાં જમશેજી ટાટાની આર્કાઇવ્સમાં ત્યાં પુનામાં એનાથી બહુ પ્રભાવિત થયા અને એમણે કહ્યું તે દિવસે બારમી જાન્યુઆરી બે ના છ ના પોરબંદરમાં કેવી રીતે સ્વામી વિવેકાનંદે સ્વામી ટાટાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ પ્રારંભ અને પ્રેરણા આપી એ બધી વાત કરી અને પછી બહુ સરસ એમનું પ્રવચન થયું અને પછી પ્રશ્નોના ઉત્તર આપ્યા એક વિદ્યાર્થી ઉભો થઈ ગયો સર ઓપરેશન દુર્યોધન ઓપરેશન ચક્રવ્યુ એન્ડ અધર ઓપરેશન ટીપ ઓફ ધ આઈઝબર્ગ ઇઝ ધ કન્ટ્રી ટુડે

એ તો તમને ખ્યાલ હશે એમ એમણે કહ્યું અને પછી એમણે સ્વામી વિવેકાનંદ એમાંથી એક વાંચ વાંચીને સંભળાયું જેમાં સ્વામી વિવેકાનંદ લખે છે નો નંબર ઓફ પાર્લામેન્ટ કેન કેન ગુડ ગ્રેટ તમે સંસદના ગમે એટલા નિયમો બનાવી લો એનાથી સારો દેશ નહીં બને અને દેશ મહાન નહીં બને દેન વોટ કેન મેક એ નેશન ગુડ એન્ડ વોટ કેન મેક નેશન ગ્રેટ

અને પછી એમણે બહુ સુંદર વાત કરી એન્ડ ગવર્મેન્ટ પ્રોડ્યુસ ગુડ પીપલ એન્ડ વિલ નોટ પ્રોડ્યુસ ગુડ પીપલ એ પણ કહી દીધું અને કહ્યું કે સરકાર પ્રબુદ્ધ નાગરિક બનાવશે નહીં બનાવી શકે નહીં અને બનાવશે પણ નહીં તો કોણ બનાવશે પછી ડોક્ટર કલામે એનું ઉત્તર આપ્યો ઓનલી થ્રી પર્સન્સ કેન ડુ ઇટ હુ આર ધ થ્રી પર્સન્સ

આ ઇક્વેશન મેં આપેલું છે તો શિક્ષક એ સાધારણ નહીં તો જ્યોતિર્ધર છે અને દરેકે દરેક શિક્ષક દરેકે દરેક શિક્ષક પોતાના જીવનમાં ઓછામાં ઓછા એક હજાર વિદ્યાર્થીઓના ગાઢ સંપર્કમાં આવે છે અને એ એક હજાર વિદ્યાર્થીઓમાં એનું ચારિત્ર નિર્માણ એ કરી શકે છે પોતાની પોતાના વ્યવહાર દ્વારા અને પોતાની કુશળતા દ્વારા તો આવી રીતે શિક્ષક એ જ્યોતિર્ધર છે આપણને એમ લાગે છે ભાઈ અને મેં તો કોઈને પણ પૂછીએ તમે શું કરો છો કે હું તો શિક્ષક છું ગરીબી ગરીબી ગાય જેવું મોઢું કરીને કે હું તો શિક્ષક છું કેમ અરે ભાઈ શું કરીએ આઈએસ માં નથી આઈપીએસ નથી પછી અમારો થયું એમ નથી પછી ચાલો કે હવે શિક્ષક બની જાવ નહીં વિદેશમાં બેસ્ટ પોસિબલ પીપલ ગો ફોર લાઇન ઓફ પ્રોફેશન પ્રોફેશન ટીચર્સ કેમ કારણ કે એ લોકોને એટલું સન્માન મળે છે અહીંયા આપણે ત્યાં તો ગુરુ ગુરુ કહેવામાં આવતા અને પરાવિદ્યા અપરાવિદ્યા બને આપતા અને ગુરુને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર આટલે સુધી સન્માન આપતા પણ ધીરે 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 અત્યારે વર્તમાન વ્યવસ્થામાં શું થઈ ગયું અને પેલા ગુરુ કોઈ દિવસ કોઈ કોણી કોઈ કોઈ મહેનતાણું લેતા નહીં કોઈ સેલેરી લેતા નહીં જે કાઈ એમનું કામ બધું વિદ્યાર્થીએ પાર પાડી દેતા હવે આખી સિચ્યુએશન આખી પૂરી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એટલે વર્તમાન પરિસ્થિતિમાં તો વગર સેલેરી તો કેવી રીતે ચાલશે શિક્ષકનું એટલે સેલેરી લેવી પડે છે એટલે વિદ્યાર્થી પણ કે છે ઇઝ અ સેલેરીડ પર્સન વોટ ઇઝ ધેટ અને આઈ વિલ ડિસાઈડ હાઉ મચ સેલેરી ટુ બી ગિવન ઇફ આઈ એમ આઈ એમ એન અ સેલ્ફ સેલ્ફ મેનેજ સ્કૂલ આઈડ એટલે એક જે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધમાં પણ ઘણી બધી તિરાડ પડી ગઈ છે જે જે મનમાં સન્માનની ભાવના એ રહી નથી જ્યારે સન્માનની ભાવના ન હોય તો ટ્રાન્સફર ઇઝ નોટ પોસિબલ મહાન વિચારોનું જે સંક્રમણ એ ક્યારે થાય એ જ્યારે બંને શિક્ષક અને વિદ્યાર્થી એ બંનેમાં એકબીજા પ્રત્યે એ શિક્ષકને પ્રેમ હોય વિદ્યાર્થી પ્રત્યે વિદ્યાર્થીને એમના પ્રત્યે શ્રદ્ધા હોય શ્રદ્ધા વગર એ જે સાચું જ્ઞાન એની લેવડ દેવડ થઈ શકે નહીં એટલે સૌથી પહેલામાં પહેલી વાત છે દરેકે દરેક શિક્ષકે એ વાત યાદ રાખવાની છે કે કેટલી મહાન એક તક મળી છે સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકના હાથમાં છે બીજા કોઈના હાથમાં નથી કેમ કારણ કે સમસ્ત વિશ્વનું કલ્યાણ ક્યારે થશે પેઢી અત્યારે જે પેઢી છે આઈએસ ઓફિસર આઈપીએસ ઓફિસર આ બધા જ જે કઈ છે દેશના ઘડવૈયા બધા તમારી ક્લાસમાં જ બેઠા છે પછી એમાંથી હવે શું બનશે એ તમારા હાથમાં છે મહદઅંશે પૂરા નહીં કારણ કે ખાસ કરીને ગુરુકુળમાં તો ચોવીસ કલાક તમારી સાથે રહે છે એટલે અહીંયા મહદઅંશે કહું છું બાકી જગ્યાએ અંશ છે કે જ્યાં એ લોકો માત્ર છ આઠ કલાક માટે સ્કૂલમાં જાય છે પણ ગુરુકુળમાં તમારી પાસે આ એક બહુ સરસ તક છે કારણ ચોવીસ કલાક તમારી સાથે રહે છે બહેનો રહે છે એમનો એક રૂટીન છે દરરોજ હવન કરે છે પ્રાર્થના કરે છે અને એના દ્વારા એ ચારિત્ર નિર્માણ માટેનું બહુ મોટું એક સરસ સુંદર વાતાવરણ ત્યાં છે એટલે આર્યકના ગુરુકુળમાં તમારે જે શિક્ષકો છે એ લોકો વધારે ભાગ્યશાળી છે અન્ય શિક્ષકો કરતા એવરી ટીચર ઇઝ ટોચ બેરર ઓફ ચેન્જ દરેકે દરેક શિક્ષક જ્યોતિધર છે બચ મોર મચ મોર સો આર્યકના ગુરુકુળના શિક્ષકો જે સચમુચ ખરેખર એ જ્યોતિર્ધર છે કેમ કારણ કે અત્યારે તમારી પાસે મોટી તક છે એ લોકોના ચરિત્ર નિર્માણ માટે ટ્રાન્સફોર્મેશન લાવવા માટે એ લોકોના પોતાના જીવનમાં બદલાવ લાવવા માટે તમારી પાસે એવું વાતાવરણ છે એવી જાતની વ્યવસ્થા છે એવી જાતનું ભૌગોલિક સ્થિતિ છે એવી જાતનું એક પ્લેટફોર્મ છે કે જ્યાં તમે ધારો તેમાં પરિવર્તન આવી શકે એક બહુ મોટી તક છે તો શિક્ષક તો છે જોતીદર આ સૌથી પહેલી વાત છે એ પુસ્તક તમે વાંચી લો અને એમાં મેં આખા બધું જે પ્રમાણ કર્યું છે એ ખરેખર શિક્ષક કરતા મહાન બીજું કોઈ નથી એટલે ઘણી બધી જગ્યાએ જાય એ લોકો કહે સ્વામીજી એક થોડા મંત્ર આપી દો ને લાંબુ લેક્ચર શું છે અમે લોકો લેક્ચર અમારે અમે આપીએ પણ અમને સાંભળવું ગમે નહીં એટલે જો તમે નાનકડું ટૂંકામાં જો પતાવી દો ને તો અમે અમે છૂટ્યા ને તમે છૂટ્યા એ કીધું ઠીક છે ભાઈ તો કે એક મંત્ર કઈક આપી દેને ને સફળતાનો એટલે પતિ જાય કામકાજ મેં કીધું ઠીક છે હું મંત્ર આપીશ પણ સવારના દસ વાગ ઉઠીને ઉઠીને દસ વાર તમારે મંત્રનો જાપ કરવાનો પડે રાતના સૂતી વખતે દસ વાર મંત્ર જપ કરવો પડે જો આના માટે તૈયાર હો તો હું મંત્ર આપું તો કે હા હા કઈ વાંધો નહીં બહુ લાંબો મંત્ર નથી ને મેં કીધું ના ટૂંકો છે તો કે ઠીક છે ચાલો દસ સવારે દસ વાર ઉઠીને રાતના સુધી દસ વાર ગેરંટી મેં કીધું મની બેક ગેરંટી તમારે ત્રણ મહિનાની અંદર તમને સફળતા મળે તમને શિક્ષકના વ્યવસાયમાં અને વ્યવસાય નથી પણ આ સ્વધર્મમાં શિક્ષણના સ્વધર્મમાં આનંદ વધારે મળે તો જલ્દી મંત્ર બોલો હવે જલ્દી મંત્ર બોલો મંત્ર બહુ ટૂંકો છે મંત્ર છે આઈ એમ એ ટીચર ઓહો અમને એમ કે કોઈ લાંબો સંસ્કૃત મંત્ર હશે આમાં તો કઈ છે જ નહીં ભાઈ આ કઈ મંત્ર છે તો હું પછી કહું છું આ મંત્ર નથી અને આને તમે ગમે એવા રિપીટ કરશો કઈ તોડવાનું નથી કેમ મંત્રમાં શક્તિ નથી તમે મંત્ર કેવી રીતે તમે રિપીટ કરો છો તમે એનો જાપ કેવી રીતે કરો છો એના ઉપર બધું છે આ મે ટીચર વિથિન બ્રેકેટ હાઉ મિઝરેબલ આઈ એમ હું શિક્ષક છું કેટલું દુર્ભાગ્યશાળી છું કેટલી દુર્ભાગ્યશાળી છું શિક્ષક છું ગરીબડી ગાય છે હું મોટું કરીને કયો તો એ એવી રીતે હું શિક્ષક છું હું શિક્ષક છું મારા જેવું દુર્ભાગ્યશાળી કોઈ નથી દુનિયામાં તો કઈ એનો ફાયદો ન થાય હું શિક્ષક છું મારા જેવું દુનિયામાં કોઈ નથી મારા કરતા મહાન દુનિયામાં કોઈ નથી સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી મારી પાસે છે આવતીકાલની પેઢી બનવાની તૈયાર જવાબદારી મારા ઉપર છે આવી જો વન ભાવના સાથે તમે દસ વાર રિપીટ કરો સવાર સાંજ ત્રણ મહિનામાં સફળતા મળે ત્રણ મહિનામાં આનંદ મળવાનું શરૂ થઈ જાય કરીને જુઓ આઈ એમ એ ટીચર હાઉ હાઉ ગ્રેટ આઈ આઈ એમ એમ રિસ્પોન્સિબલ હું શિક્ષક છું કેટલો મહાન કેટલી મારા કરતા મહાન દુનિયામાં કોઈ નથી કેમ સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી મારા હાથમાં છે કેમ સમસ્ત વિશ્વમાં જે કંઈ આવતીકાલના જે કંઈ મિનિસ્ટર હોય પ્રાઇમ મિનિસ્ટર હોય કે આઈએસ ઓફિસર જે કંઈ બધું જે લોકો શાસન કરવાના છે એ બધા મારી ક્લાસમાં અત્યારે ભણી રહ્યા છે અને એને હું જેવી રીતે મોલ્ડ કરીશ એવી રીતે એ લોકો થશે તો એવી ભાવના હશે તો તો આ મંત્ર કામ કરશે સાધારણ શિક્ષક આપણે જેને સાધારણ કહીએ છીએ એના દ્વારા કેટલું બધું થઈ શકે એના બે જ ઉદાહરણો આપીશ અને પછી વધારે સમય હું પ્રશ્નોત્તરમાં આપવાનો પ્રયત્ન કરીશ સમય તો થોડોક બેઠો છે માત્ર આ બે ઉદાહરણ જલ્દીથી હું કહી દઉં એક માસ્ટર મહે છે ગુપ્ત મો સાધારણ શિક્ષક હતા ઈશ્વરચંદ્ર સ્કૂલમાં એ સાધારણ શિક્ષક હતા અને એ એકવાર ઈરાદાથી ઘરથી બહાર નીકળી ગયા બહુ જ કં કંકાસ હતા અને એમણે થયું કે હવે જીવવાથી ફાયદો નથી આકસ્મિક રીતે શ્રી રામકૃષ્ણ દેવ પાસે પહોંચી ગયા દક્ષિણેશ્વરના મંદિરમાં એ તો ગયા હતા બગીચ જોવા અને આમ ડોકી ઉમારીને જોયું તો રામકૃષ્ણ દેવ બધા સાથે વાતો કરી રહ્યા છે પછી થોડાક અંદરા અને જોયું અરે આ તો જાણે સાક્ષાત સુખદેવ ભાગવતની કથા કરી રહ્યા છે અદ્ભુત શાંતિ એમને મળી એટલે ફરી આવવાનું શરૂ કર્યું આત્મહત્યાનો ઈરાદો ક્યાંય બદલાઈ ગયો ક્યારે બદલાઈ ગયો કઈ ખબર ન પડી અદ્ભુત શાંતિ મળી અને જે કઈ શ્રી રામકૃષ્ણ દેવના જે કઈ ઉપદેશો હતા એ ભક્તોને આપતા એ બધા પોતાની ડાયરીમાં લખી રાખતા એક વાર સ્વામી વિવેકાન ડાયરી જોઈ ગયા

શ્રી રામકૃષ્ણ કથા અમૃત અને પાછળથી પછીથી એના અનુવાદ થયો સૂર્યકાંત્રિપાઠીની રાજએ હિન્દીમાં અનુવાદ કર્યો રામકૃષ્ણ વચનામૃત અમૃત ગુજરાતીમાં એનો અનુવાદ થયો એનું નામ થયું રામકૃષ્ણ કથા અમૃત અને તામિલ તેલુગુ મલયાલમ કન્નડ ઓડિયા મરાઠી ઘણી બધી ભાષામાં એનો અનુવાદ થયા અંગ્રેજીમાં એનું નામ થયું ધ ગોસ્પલ ઓફ શ્રી રામકૃષ્ણ અને પછી ફ્રેન્ચ જર્મન સ્પેનિશ જાપાનીઝ ડચ ઇટાલિયન ઘણી સ્પેનિશ ઘણી બધી ભાષાઓમાં એના અનુવાદ થયા જર્મન ફ્રેન્ચ અને હજારો પ્રતો વેચાઈ ગયા કેટલાય લોકો આત્મહત્યામાંથી બચી ગયા પુસ્તક વાંચીને એટલી બધી લોકોને મનમાં શાંતિ મળી એ આર્ટિકલ તમે વાંચશો મારી વેબસાઇટમાં છે કથામૃતનો જાદુ એમાં આ બધું આપેલું છે કેટલા લોકો આત્મહત્યામાંથી બચી ગયા પુસ્તક વાંચવાથી કેટલા લોકોને નવું જીવન મળ્યું આ બધી વાતો એમાં છે એ રામકૃષ્ણ કથામૃત આખા વિશ્વમાં અત્યારે આવડું મોટું એમણે પ્રદાન આપ્યું એ સાધારણ શિક્ષક હતા પણ અસાધારણ કામ એમણે કર્યું આપણે આપણે એને કહીએ તો સાધારણ શિક્ષક શિક્ષક એટલે સાધારણ જ હોય ને પણ કેટલું અસાધારણ કામ કર્યું બીજું સ્વામી વિવેકાનંદ કહેતા હતા જ્યાં સુધી આપણા દેશમાં નારી જાગરણ નહીં થાય ત્યાં સુધી આપણો દેશ આગળની વધે વિકાસ નહીં થાય એટલે નારી જાગરણનું એની વાત કરવા વાળા સ્વામી વિવેકાનંદ જે સૌ જે બહુ ઓછા લોકોએ નારી જાગણીની વાત કરી એમાં એક હતા અઢારસો સત્તાણું વિદેશથી પાછા ફર્યા બે મહાન કામ કર્યા એક રામકિશ મિશનની સ્થાપના કરી અને બીજી કન્યા શાળાનો પ્રારંભ કર્યો કારણ કે એમણે કહ્યું હતું જ્યાં સુધી નારીનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ નહીં થાય કોઈ પણ પક્ષી બે પાંખથી ઉડી શકે એક પાંખથી ઉડી શકે નહીં તો જ્યાં સુધી બે માતાઓનો નારીઓનો વિકાસ નહીં થાય ત્યાં સુધી આપણો દેશ આગળની વધે નારી વિકાસની મોટા મોટી ગુરુ ચાવી છે શિક્ષણ નારી જ્યારે શિક્ષિત થશે ત્યારે પછી નારી જાગરણ થશે એટલે નારીઓને શિક્ષણ દેવા માટે ત્યારે કોઈ સંસ્થા સંસ્થા તેમણે પોતે એક શરૂ કરી એ કન્યા શાળા પ્રારંભ કરી હવે એનું સંચાલન કોણ કરે એમને કોઈ મળ્યું નહીં ત્યારે પછી એમણે સડક તો સાદ આપ્યો એમના શિષ્યને જે શિક્ષિકા હતી ઇંગ્લેન્ડમાં મિસ મોર્ગ્રેટ નોવલ અને એમણે બહુ સુંદર એમણે અત્યંત પ્રેરણાદાયી પત્ર લખ્યું બહુ સુંદર પત્ર સેક્રિફાઈસ ઇન ધ પાસ્ટ હેઝ બિન ધ લો ઇટ વિલ બી અલાસ ફોર એજીસ ટુ કમ ધી અર્થ બેસ્ટ એન્ડ બ્રેવેસ્ટ વિલ હેવ ટુ સેક્રિફાઈઝ દેમસેવ ફોર ધ ગુડ ઓફ હ્યુમેનિટી અવેક બર્નિંગ વિથ મિઝરી કેન યુ સ્લીપ લેટઅસ કોલ એન્ડ કોલ ટુ ધ સ્લીપિંગ ગોડ અવેક

અને પોતાનું સમસ્ત જીવન નિવેદિત કરી દીધું ભારત માતાની સેવા માટે ભારતની નારીઓના શિક્ષણ માટે અને ભારત માતાની સ્વાધીનતા માટે એટલે સ્વામી વિવેકાનંદ એમને દીક્ષા આપી એનું નામ આપ્યું નિવેદિતા એ સિસ્ટર નિવેદિતાનું જીવન દરેકે દરેક શિક્ષિકાએ વાંચવા જેવું છે કોને કહેવાય વોટ ઇઝ ડેડિકેશન કેટલું બધું ડેડિકેશન હોઈ શકે દરેકે દરેક વિદ્યાર્થીની માટે એમને ડરક ડાયરી આપી અને ત્યારે પાંચ કે છ વર્ષની ઉંમરમાં કન્યાઓના વિવાહ થઈ જતા પોતાની કન્યાને ભણાવવા માટે તૈયાર નહોતું એ પોતે પોતે ઘરે ઘરે તમારી દીકરીને આપો હું લઈ જઈશ પાછી પહોંચાડી દઈશ એને જમવાની વ્યવસ્થા કરીશ બધું કરી દઈશ ફીસ ની તો કોઈ સવાલ જ નથી અત્યારે તો મા બાપના ઇન્ટરવ્યુ જન્મ પેલા જ લેવામાં આવે છે કે ભાઈ જો કદાચ થાશે થશે આનું જન્મ તો એડમિશન મળશે કે નહીં ત્યારે આ સામેથી નિવેદિતા જાય છે કે તમારી દીકરી આપો ફ્રી લોજિંગ બોર્ડિંગ બધું અને હું પોતે લઈ જઈશ પોતે પહોંચાડી દઈશ ત્યારે માંડ માંડ પંદર સોળ એવી રીતે દીકરો તૈયાર કરી કલકત્તામાં કલકત્તા ત્યારે કેપિટલ હતું બ્રિટિશ રાજ્યનું અને એમણે આ સ્કૂલ શરૂ કરી અને દરેક દરેક કન્યાની દરેકે દરેક વિદ્યાર્થીની માટે અલગ ડાયરી રાખી હતી કે છે આજે આ વિદ્યુત બાલા એ એનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે પણ અંગ્રેજી એનું હજી કાચું છે મારે એના માટે પ્રયત્ન કરવા પડે જેથી અંગ્રેજી સારી થાય દરેકે દરેક એના માટે એક ડાયરી રાખી અને એકવાર એવું બન્યું કે અગિયારસ ના દિવસે એ જેસી બોસ એમને ખૂબ માનતા જગદીશ ચંદ્ર બોસુ એમને ત્યાં ડિનર લેવા ગયા હતા અચાનક એને આવ્યું અરે પ્રફુલ્લમય એ બાળ વિધવા હતી એટલે એકાદશી કરતી હતી દિવસે એકાદશી હતી બાકી બધાને તો ભોજન આપી દીધું તું પણ આ પ્રફુલ્લમયને ફળ ફળાહાર દેવો પડે એ ફળાહાર દેતા ભૂલી ગયા હતા પોતાનું જમવાનું મૂકીને પાછા દોડતા દોડતા આવ્યા અને એ નાનકડી એ એ જે પ્રફુલ્મય પાસે એમણે માફી માંગી દીકરી મને માફ કરજે હું કેટલી ખરાબ છું તને છોડીને તને ફળાહાર ન આપી અને હું પોતે જમવા બેસી ગઈ તી કેટલું બધું ડેડિકેશન કેવી નિષ્ઠા કેટલું સમર્પણ કેવું બલિદાન કેવો ત્યાગ એક બ્રિટિશર હોવા છતાં બ્રિટિશ વિરુદ્ધ લડ્યા અને આઝાદી આંદોલનમાં કેટલાય પ્રેરિત કર્યા એ શિષ્ટ નૈવેતાનું જીવન અદભુત જીવન છે એક આદર્શ શિક્ષિકાનું જીવન એ વાંચવા જેવું છે તો આ આદર્શ શિક્ષક અને શિક્ષિકાઓનું જીવન ચરિત્ર વાંચવાથી આપણને પ્રેરણા મળશે અને આપણું આટલું જ યાદ રાખવાનું છે સવારના દસ વાર મંત્ર જાપ કરવાનો રાતના સુતી વખતે જાપ કરવાનો આઈ એમ એ ટીચર હાઉ ગ્રેટ આઈ એમ હું શિક્ષક છું હું શિક્ષિકા છું મારા જેવું બીજું કોઈ નથી દુનિયામાં મારાથી મહાન બીજું કોઈ નથી આ જે એક વસ્તુ એ આપણા મનમાં જો આવી જાય બસ બાકીનું બધું પોતાની મળે થશે કારણ કે હું મહાન છું એટલે મારે મહાન ત્યાગ કરવો પડે કારણ કે હું મહાન ત્યાગ કરવો પડે એમાં આ બધું આવી જાય છે ઇટ ઇઝ અ થેન્કલેસ જોબ પેરેન્ટ પણ વાલીઓ પણ ખુશ નથી મેનેજમેન્ટ ખુશ નથી આ ખુશ નથી બધી તરફથી આ મળે છે કોઈ આપણને ક્રેડિટ મળતી નથી કાંઈ વાંધો નહીં મનમાં સંતોષ છે કે મારા વખત મહાન કોઈ નથી આવતીકાલની પેઢીને હું તૈયાર કરું છું જ્યારે પણ જ્યારે કોઈ મહાન કામ કરવું હોય એ સમુદ્રનું જ્યારે મંથન થયું તો પહેલાં ઝેર એ ઝેર નીકળું એ ઝેર કોઈને ને કોઈને પીવું પડશે મહાદેવે પોતાના કંઠમાં એટલે નીલકંઠ કહેવાળા તો શિક્ષકોએ નીલકંઠ બનવું પડશે આ જે વલોવીએ છીએ આપણે મૂલ્યની શિક્ષણ દ્વારા એ વલોવાનું જ્યારે થાય છે સૌથી પહેલા ઝેર આવશે પછી અમૃત આવશે ઝેર લેવા કોઈ તૈયાર નથી આ શિક્ષક ભાઈ બહેનો આ ઝેર લેવું પડશે પણ એનાથી શું થશે આવતીકાલનું ભવિષ્ય આપણું ઉજ્જવળ થશે ફરીથી સોને કી ચીડિયા થશે આપણો દેશ ફરીથી વિશ્વગુરુ બની શકશે ભારત એના માટે કોઈને ને કોઈને તો બલિદાન દેવું પડશે પણ એક શિક્ષક જો બલિદાન આપે એક હજાર વિદ્યાર્થી તૈયાર કરી શકે તો સ્વામી વિવેકાનંદ સિદ્ધાંત હતો બી એન્ડ મેક પહેલે તમે મહાન બનો પહેલા અને પછી બીજાને મહાન બનાવો પહેલા પોતાનું ચારિત્ર્ય ઘડતર કરો પછી બીજાનું ચારિત્ર્ય ઘડતર કરો આ બી એન્ડ મેક નો જો સિદ્ધાંત શિક્ષક ભાઈ બહેનો અપનાવી લઈએ તો સ્વામી વિવેકાનંદ સિદ્ધાંત તો ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ જે સ્વામી વિવેકાનંદ સ્વપ્ન એ સિદ્ધ થશે મને બધાને મળીને ખૂબ જ આનંદ થયો છે હું બાકી પ્રશ્નોતરીમાં પ્રશ્નોતરી માટે હું ખૂબ જ ઉત્કંઠ ઉત્કંઠા ધરાવું છું આપના પ્રશ્નો ઉત્તર આપવામાં મને ખૂબ આનંદ આવશે ઓમ શાંતિ 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 હરિઓમ જેને પણ સ્વામીજીને કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય પોતાનું માઈક અનમ્યુટ કરીને પૂછી શકે છે પછી એક કોઈ પણ પ્રશ્ન હોય તમારો સ્વામીજીને પૂછો જેથી કરીને ઇંગ્લિશ મીડિયમ ના શિક્ષકો ગુજરાતી મીડિયમના ના શિક્ષકો કોઈ પણ ટીચર એઝ એ ટોચ બેર ઓફ ચેન્જ અંગ્રેજીમાં પુસ્તક છે એના ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થયા છે બંગાળીમાં હિન્દીમાં ગુજરાતીમાં ગુજરાતીમાં એનું નામ છે છે શિક્ષક જ્યોતિધર એ જ્યોતિબેન અનુવાદ કર્યો પુસ્તક ટીચર ટોચ ઓફ ચેન્જ એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં મેં લેક્ચર આપ્યું તેના બેસીસ ઉપર પુસ્તક બહાર પડ્યું છે એ મારો પ્રવચનનો સારાંશ એમાં છે પછી એક બીજું પણ પ્રવચન આપ્યું સાયન્સ સાયન્સ આર્ટ ઓફ બીકમ બેટર ટીચર એની અત્યારે વાત નથી કરતો અત્યારે આના ઉપર જ આપણે પહેલા ફોકસ કરીએ અત્યાર સુધી વાત કરી એમાં તમને લાગતું હોય અથવા બીજું કોઈ પણ તમારે પ્રશ્ન લાગતો પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય કનેક્શન વિથ એજ્યુકેશન અથવા મારા વિચારોથી તમે સહમત ન હો હજી પણ ના ના અમે તો ગરીબડી ગાય જેવા છીએ છીએ અમે શિક્ષક તમારી વાત સાવ ખોટી આજે કોઈ વેલ્યુ નથી એક શિક્ષકે મને કહ્યું ત્યાં હિમાલયમાં અમારા માયાવતી આશ્રમ છે ને ત્યાં મેં લોકો શિક્ષક નું સેમિનાર રાખ્યો હતો કે તમે આટલી બધી મોટી મોટી વાત કરો છો પણ આજકાલ શિક્ષકોને કોઈ ભાવ નથી પૂછતું શિક્ષકને કોઈ સન્માન જ નથી પહેલાં તો સમાજમાં શિક્ષકોનું સન્માન હતો અત્યારે શિક્ષકનું એકદમ લોએસ્ટ કેટેગરીમાં અમને માર્ગ મૂકે છે ફોર્થ ક્લાસ પણ નહીં ફિફ્થ ક્લાસ અમારું સન્માન જ કોઈ નથી કરતા ત્યારે મેં એક કીધું ડુ નોટ ડિમાન્ડ રિસ્પેક્ટ કમાન્ડ રિસ્પેક્ટ ડુ નોટ ડિમાન્ડ રિસ્પેક્ટ કમાન્ડ રિસ્પેક્ટ તમે આની અપેક્ષા ન રાખો સન્માનની એવી રીતે તમે વ્યવહાર કરો કે સામેથી તમને સન્માન મળતું થઈ જાય તમે સન્માનની અપેક્ષા નહીં રાખો સામેથી મળતું થઈ જાય આઈ નો સમ પીપલ હુ કમાન્ડ રિસ્પેક્ટ હું આજે પણ એવા શિક્ષકોને જાણું છું કે રસ્તામાં પણ જતા હોય તો આજના મોડર્ન જે વિદ્યાર્થીઓ એમને પ્રણામ કરે પગ સ્પર્શ કરીને ચરણ સ્પર્શ કેમ કારણ કે એમનું જીવન એવું છે એમણે પોતે જોયેલું છે કોઈ દિવસ ટ્યુશન લેતા નથી અને કોઈને પણ કાંઈ ડિફિકલ્ટી ઘરમાં પણ એને આવ્યા ગમે ત્યારે એમનો દરવાજો ખુલ્લો છે એમને તપાસ કરે છે એમનું નામ જાણે છે પર્સનલ વ્યક્તિગત રીતે નામ દરેક વિદ્યાર્થીનું જાણે છે ફૂલ હંડ્રેડ પર્સન્ટ ડેડિકેશન વાળા શિક્ષકો હું જોઉં છું તો વિદ્યાર્થીઓ એમને પૂરો સન્માન આપે છે દે કમાન્ડ રિસ્પેક્ટ એવા શિક્ષકો છે આજે પણ છે દે કમાન્ડ રિસ્પેક્ટ આપણે એને કેવું નથી પડતું વિદ્યાર્થીને કે તમે સન્માન કરો આ શિક્ષકને એ પોતાનાથી જ સન્માન કરે છે કારણ કે એમનું ચરિત્ર એમણે જોયું છે આજની વાત કરી રહ્યો છું એઝ ઓન ટુડે આ વૈદિક નથી કરી રહ્યો એઝ ઓન ટુડે પણ એવા કેટલાક શિક્ષકો છે પણ એમનું જીવન પણ એવું છે અત્યંત પવિત્ર જીવન એ શિક્ષકોનું જેની વાત હું કરી રહ્યો છું અને ફૂલ્લી ડેડિકેટેડ પૂરા ડિવોટેડ છે તો એવા પણ શિક્ષકો છે આજે અને એવા શિક્ષકોની સંખ્યા આપણે વધારવાની છે તમે તમે લોકો લોકો ખૂબ જ ભાગ્યશાળી છો કે આવી મહાન સંસ્થા એક મહાન ઉદ્દેશથી પ્રારંભ થયેલી શિક્ષક શિક્ષણ સંસ્થા નંબર વન યાદ રાખજો એક મહાન ઉદ્દેશથી પ્રારંભ થયેલી આ શિક્ષણ સંસ્થા છે નંબર વન નંબર દો નંબર બે કે એનું જે વાતાવરણ છે એ ગુરુકુળ જેવું જ છે ફક્ત નામ ગુરુકુળ છે એવું નથી કારણ કે હું તો ઘણી ગયો છું ત્યાં

આઈડિયલ શિક્ષણ એજ્યુકેશન દેવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે એવી સંસ્થા સાથે તમે જોડાયેલા છે એ તમારો પ્લસ પોઈન્ટ છે આવી સંસ્થા બહુ ઓછી છે આજકાલ બહુ ઓછી છે કદાચ બની શકે કે આના કરતા વધારે પગાર દેવા વાળી સંસ્થા હોય કદાચ બની શકે કે આના કરતા વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય એવી જાતની સંસ્થા હોઈ શકે છે પણ આદર્શોને સમર્પિત સંસ્થા આવી બહુ ઓછી છે તો આ એક પ્લસ પોઈન્ટ તમારો છે જે કંઈ માઇનસ પોઈન્ટ હશે એને ભૂલી જાઓ હંમેશા પોઝિટિવ થિંકિંગ કોને કહેવાય કે અડધો ગ્લાસ દૂધી ભરેલો છે એને તમે જુઓ અર્ધો ગ્લાસ ખાલી છે એ તરફ નહીં જુઓ એવી જ રીતે જે આપણે અત્યારે તમારા જીવનમાં જે કંઈ સમસ્યાઓ આવી રહી છે બરાબર છે બની શકે છે ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે જ્યાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય પણ જે મેં વાત કરી કે ઝેર પીવાની જો તૈયારી હોય પોઈઝન ઝેર પીવાનું શા માટે કારણ કે કોઈને કોઈ તો પીવું પડશે જ્યારે પણ તમે કોઈ સારું કામ કરશો સમુદ્ર મંથન થશે તો શરૂઆતમાં એ ઝેર નીકળશે કોઈને ધારણ કરવું પડશે અને અત્યારે શિક્ષકો ધારણ કરી રહ્યા છે અને કારણ કે શિક્ષકો આ ઝેરને ધારણ કરી રહ્યા છે વિષ્ણુ પાન કરી રહ્યા છે એટલે આપણો દેશ આગળ વધી રહ્યો છે કેમ કે એ વિષનું પાન કરીને આજના દિવસે આટલી બધી સમસ્યા હોવા છતાં પણ એ શિક્ષક તરીકેનું કામ કરી અને વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ દેવાનો પ્રયત્નો ઘણા ભાઈ બહેનો કરી રહ્યા છે ઘણા ભાઈ બહેનો કરી રહ્યા છે આજે પણ અને એટલા જ માટે આપણો સમાજ અત્યારે ટકી રહ્યો છે આટલા બધા દૂષણો હોવા છતાં પણ આજે ટકી રહ્યો છે એટલે આઈ એમ ઓપ્ટિમિસ્ટિક હું આશાવાદી છું સ્વામી વિવેકાનંદ કહે તો હું પોતે જોઉં છું મારા નજરોથી નિહાળું છું કે આપણો દેશ મહાન બની ગયો છે એટલો મહાન બની ગયો છે કે એની પ્રાચીન મહિમા બ્લાન થઈ જશે એ વાતમાં હું એ વાતને હું એમાં પૂર્ણ વિશ્વાસ ધરાવું છું અને એ પરિવર્તન જે આવશે જગતગુરુ બનશે આપણો દેશ એ પરિવર્તન લાવવામાં શિક્ષકો એક મહત્વનો ભાગ ભજવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એટલા માટે હું આટલો બધો સમય કેટલા શિબિરો શિક્ષકોની કરી છે કારણ કે મને ખબર છે કે એક શિક્ષક સાથે હું જયારે વાત કરું છું ત્યારે એક હજાર વિદ્યાર્થીઓની સુધી આ સંદેશો મારો પહોંચી રહ્યો છે મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે એની શિક્ષક સાથે વાત કરવાની એટલા માટે હું આટલો સમય આપી રહ્યો છું તો બહુ સરસ બહુ આનંદ છે બધાને મળીને કોઈ નમસ્તે હા પૃષ્ઠ પૂછો આ સ્વામીજી એક થોડું કન્ફ્યુઝન હતું નૈતિકતા નિર્માણ અને ચારિત્ર નિર્માણ એ બંને આમ અલગ છે જુદા છે પણ આમ થોડું તમે સમજાવશો તો વધારે આઈડિયા આવશે ના બહુ સારી વાત છે તો ચારિત્ર નિર્માણ જે છે ઈટ ઇઝ અ વેરી બિગ વર્ડ ચારિત્ર નિર્માણ એ બહુ મોટો શબ્દ છે અને કેરેક્ટર બિલ્ડિંગ આપણે જે કહીએ છીએ બિલ્ડિંગ અથવા ચારિત્ર નિર્માણ ચારિત્ર નિર્માણ હંમેશા યાદ રાખવાનું ચારિત્ર નિર્માણ એટલે શું ચારિત્ર ચારિત્ર એટલે સંસ્કારોનો સરવાળો ચારિત્ર એટલે સંસ્કારોનો સરવાળો સંસ્કાર જે છે એ ચાર પરિબળોમાંથી આવે છે આપણે જયારે કહીએ ને સંસ્કારોનું સિંચન કરશો તો ચારિત્ર નિર્માણ થશે પહેલી વાત હવે આ ચારિત સંસ્કારો ક્યાંથી આવે છે ચાર એના પરિબળો છે એક પૂર્વ જન્મથી મળેલા સંસ્કારો જેના ઉપર અત્યારે આપણો કોઈ અધિકાર નથી નંબર બે માતા પિતા પાસેથી મળેલા સંસ્કારો કેવી રીતે જેનેટિકલી એમના રક્તમાંથી અથવા એમના વ્યવહાર દ્વારા ત્રણ આસપાસના વાતાવરણથી મળેલા સંસ્કારો ઘણું બધું ડિપેન્ડ કરે છે તમે કયા વાતાવરણમાં રહ્યો છો તમે ન્યુયોર્કમાં રહેતા હશો અલગ પ્રકારના સંસ્કાર મળશે પોરબંદરમાં રહેતા હશો અલગ પ્રકારના સંસ્કરણ મળશે તો વાતાવરણની અસર કયા પ્રકારના તમે ટીવીના શો જુઓ છો કયા પ્રકારનું તમે ઇન્ટરનેટમાં શું જુઓ છો આ બધાનો પ્રભાવ મન ઉપર પડે છે અને ચોથો મોટું પરિબળ છે શૈક્ષણિક સંસ્થા અને શિક્ષક બહુ મોટું પરિબળ છે જે માતા પિતા એક મોટું પરિબળ છે સંસ્કાર સિંચનમાં એમ એક મોટું પરિબળ છે વાતાવરણ અને બીજું એક સૌથી છે મોટું પરિમાણ છે પરિમાણ છે મોટો પરિ જે પરિબળ છે એ છે શિક્ષકો એટલા માટે શિક્ષકો એ આવ એ જ્યોતિર્દાર શા માટે છે શા માટે આ બધાના ચારિત્ર નિર્માણમાં સૌથી મહત્વની ભૂમિકા એ શિક્ષકો ભજવી શકે છે એટલા માટે અને તે તો ચારિત્ર નિર્માણની જ્યારે આપણે વાત કરી છે ત્યારે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની વાત કરી છે તો એ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ જ્યારે થાય છે ત્યારે એમાં કઈ કઈ વાતો આવે છે શારીરિક વિકાસ માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ 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 નૈતિક નૈતિક અને આધ્યાત્મિક હવે મેં કહી રહ્યા હતા ઇઝ અ પાર્ટ ઓફ કેરેક્ટર બિલ્ડિંગ બટ ઓનલી વન પાર્ટ ઓફ ઇટ સાથે સાથે શારીરિક વિકાસ થવો જોઈએ સાથે માનસિક વિકાસ ભી થવો જોઈએ બૌદ્ધિક વિકાસ ભી થવો જોઈએ આધ્યાત્મિક વિકાસ ભી થવો જોઈએ અને નૈતિક વિકાસ આ બધું મળી અને ચારિત્ર્ય નિર્માણ થાય છે તો ચારિત્ર નિર્માણ એક બહુ મોટી વસ્તુ છે એક વિશાળ એક એક વસ્તુ એક કોન્સેપ્ટ છે અને ઇટ ઇઝ નોટ એ મેટર ઓફ ડે એક કે બે દિવસની વાત નથી એક કે બે વર્ષમાં ચારિત્ર નિર્માણ નથી થતું દ્વારા પ્રયત્નો દ્વારા ધીરે 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 ચારિત્ર નિર્માણ થાય છે પણ આ ચાર પ્રકારના પરિબળો ચાર સંસ્કાર સંસ્કાર સિંચનમાં આ ચાર પ્રકારના પરિબળો મહત્વનો ભાગ ભજવે છે તો આના માટે નૈતિકતા અનિવાર્ય છે નૈતિકતા નહીં હોય નૈતિક વિકાસ નહી થયો હોય નૈતિકતા નહીં જાળવી હોય તો ચારિત્ર નિર્માણ નહીં થશે પણ માત્ર નૈતિક વિકાસ દ્વારા ચારિત્ર નિર્માણ નહીં થાય કેમ બાકી બધા પરિબળોને પણ ઠીક કરવું પડશે વિશેષ કરીને આધ્યાત્મિક પરિબળ જેની વાત આજે મોડર્ન સાયન્સ પણ સ્વીકારે છે કે વી મસ્ટ હેવ વી મસ્ટ ડેવલપ એસક્યુ એસક્યુ ઇઝ સ્પિચ્યુઅલ કોશન આઈક્યુ ઇન્ટેલિજન્સ કોશન ઇ ક્યુ ઇમોશનલ કોશન્ટ ડેનિયલ ગોલ્ડમેડ એ શોધ ગોલ્ડ મેન એમણે શોધ કરી નાઇન્ટીન નાઇન્ટી વનમાં ઇ ક્યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ આઈ ક્યુ વોટ ઇઝ ઇ ક્યુ ઇમોશનલ કોશન્ટ અને લેટેસ્ટ ડિસ્કવરી છે મોર્ડન સાયન્સની જે એસક્યુ દાણા જુહાણનું પુસ્તક છે એસ ક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ અને એમાં એ કહે છે ન્યુરોલોજીકલી ફિઝિયોલોજીકલી બાયોલોજીકલી સાયકોલોજીકલી

ઈક્યુ તમને શીખવાડશે જીવનની રમત કેવી રીતે રમવી વોટ ઇઝ ઈક્યુ ઈક્યુ વિલ ટેલ યુ હાઉ ટુ પ્લે ધ ગેમ ઓફ લાઈફ અન્ડ ચેન્જ circonstances વિથ ચેન્જ સ્ટ્રેટેજીસ ઈક્યુ તમને શું શીખવાડશે ઇમોશનલ કોશિયન્ટ કે જીવનમાં પરિસ્થિતિ બદલાય ત્યારે પોતાની મનસ્થિતિ બદલાવીને કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરવો એ તમને ઈક્યુ શીખવડશે વોટ ઇઝ એસક્યુ એસક્યુ વિલ ટેલ યુ વેધર ટુ પ્લે ધ ગેમ ઓફ લાઈફ એટ ઓલ ઓર નોટ વોટ ઇઝ ધ પર્પસ ઓફ પ્લેઇંગ ધ ગેમ જીવનનો ઉદ્દેશ્ય શું છે આ રમત રમવાનો ઉદ્દેશ્ય શું છે શા માટે આપણે રમત રમી રહ્યા છીએ વોટ ઇઝ ધ અલ્ટિમેટ એમ ઓફ લાઈફ જીવનનો અંતિમ ઉદ્દેશ શું છે આ એસક્યુ શીખવાડશે તો આઈક્યુ ઇક્યુ એસક્યુ આ ત્રણેયની આવશ્યકતા છે તો સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ બહુ આવશ્યક વાત છે નૈતિકતા વિલ હેલ્પ ઇન ઇન્ક્રીઝિંગ એસક્યુ ઓફકોર્સ બટ સિમ્પલી બાય મોરલ એજ્યુકેશન વી કેન નોટ ડેવલપ એસક્યુ વાય સિમ્પલી બાય બટ દેર ઇઝ બી બેટર પોસિબિલિટી જો મોરલ એજ્યુકેશન હશે નૈતિક શિક્ષણ હશે જે વ્યક્તિ નૈતિક હશે એના માટે એસક્યુ પ્રાપ્ત કરવું સરળ થશે નો ડાઉટ અબાઉટ ઇટ બટ દેટ ઇઝ નોટ ઓલ માત્ર નૈતિક શિક્ષણ દ્વારા એ નહીં થાય આધ્યાત્મિક શિક્ષણ બહુ આવશ્યક છે મેડિટેશન પ્રેયર સેલ્ફલેસ સર્વિસ બીજાની સેવા કરવી આ બધા જે જે સ્વામી વિવેકાનંદની ભાષામાં રાજયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ કર્મયોગ આ ચારે યોગોના સમન્વયની વાત જ્યારે આવશે ત્યારે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે તો ચરિત્ર નિર્માણ ઇઝ અ વેરી વેરી બ્રોડ ટર્મ કેરેક્ટર બિલ્ડિંગ ઇઝ અ વેરી બિગ ટર્મ તો ચરિત્ર નિર્માણ એક બે દિવસની વાત નથી બધા સંપૂર્ણ સંસ્કારોનો સરવાળો છે અને એમાં ચારેય પરિબળો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તેમાંનું એક પરિબળ છે નૈતિક શિક્ષણ અને દેટ દેટ ઇઝ ઇઝ અ મસ્ટ બટ નોટ ઓલ નિર્માણ એ મોટું પરિબળ મોટો એક ઉદ્દેશ્ય છે એક વિશાળ ટાર્ગેટ છે ચરિત્ર નિર્માણ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો